સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી. ગીર સોમનાથ જિલ્લામાં અવિરત વરસાદને કારણે નદી નાળા છલકાયા. સ્થાનિક નદીઓમાં નવા નીરની આવકથી જીવંત બની છે. સોમત નદી જીવંત બનતા વલાદર, સાંઢડી, ધાર, પાણીકોઠા, જાવંત્રી, લીમદ્રા, પાવટી, અરણેજ, પેઢાવડા સહિતના જે ગામો છે ત્યાં ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે સોમત નદીમાં પાણી આવતા અંદાજિત 750 હેક્ટર જમીનમાં ફાયદો થવાનો છે. દરિયાકાંઠાના 8-10 ગામોની શિયાળુ પાક સુધી પાણીની ચિંતા ટળતા ખેડૂતોમાં આનંદ છવાયો છે. ગીરની અંદર સતત ભારેથી અતિ ભારે પડી રહેલા વરસાદને પગલે ગીરની અંદરથી નીકળતી નદીઓ છે તે જીવંત બની છે. આ દ્રશ્યો જોઈ શકો છો. આ જે સોમત નદી છે કે વલાદર, સાંડરીધાર, પાણીકોઠા, જાવંત્રી, અણેજ સહિતના ગામોને પસાર કરતી જે નદી છે, જે ગીરમાંથી નદી નીકળે છે, આ નદીની અંદર જે ગીરની અંદર વરસાદ પડવાથી ભારેથી અતિ ભારે પાણીનો પ્રવાહ આવ્યો છે. આ નદીની અંદર હાલ 750 એકર જેટલા વિસ્તારની અંદર પણ પાણી છે તે ભર્યું રહ્યું છે. ત્યારે અહીં આ નદી જીવંત બનતા આસપાસના કેટલા ગામના લોકો છે તે ખેડૂતો છે, દરિયાકાંઠાના છે, તેઓની અંદર પણ ખુશી જોવા મળી છે. ત્યારે આપણે વાત કરીએ, આપણી સાથે જોડાયેલા છે ખેડૂત. કાકા, આપનું નામ શું ને નદી કઈ છે? ગોહિલ હિતેન્દ્રસિંહ, ગામ કણઝોડ. આ નદી સોમજ નદી તરીકે વરસાય છે. સુત્રાપાડા તાલુકા, સુત્રાપાડા થી એરાળ સુધી રોડ જાય એમાંથી આ પાણી સીધું સુત્રા સાંગડીધાર થી છે. આમ કણઝોડ, ગામડે, સુત્રાપાડા, રાકેશ, મઠ, બરડા તમામ ગામોમાં પાણી મળે છે. અને આ પાણી 750 એકરમાં પાણી ભર્યું છે. અને શિયાળો પાક પણ આ પાણીમાં ખેડૂતો ઉપયોગ કરે છે. આ પાણી આ નદીની અંદર આ પાણી ભરાઈ રહેવાથી ચોક્કસ કેટલા ગામના ખેડૂતોને ફાયદો થશે? અને આનાથી તમને બીજો ખેત મુલાતોને શું ફાયદો? ખેડૂતોને મોટો તો શિયાળો પાક તમામ માનતા આ પાણી એથી મોટો પાક પાક લે છે. શિયાળો પાક પછી પાણીની સમસ્યા અમારે હતી, પાણીની સમસ્યા પણ દૂર થઈ ગઈ. તમે શું કહેશો કાકા? ખેડૂતોને મોટો ફાયદો છે આ માટે. પાણીની જે સમસ્યા છે ખેડૂતોને એના માટે બહુ અતિ ભારે ફાયદો છે. જી ચોક્કસ. થી સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે આ નદી જીવંત બનવાથી ખેડૂતોને મોટો ફાયદો થશે અને આ નદી જીવંત બનવાથી ખેડૂતોની અંદર ખુશી જોવા મળી રહી છે. કુલદીપ પાઠક, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ.